આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં ફરી પાછો આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર કઈ દિશામાં હોય બેટા? વિરુદ્ધ દિશામાં. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં. આ થઈ ગયો તમારો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર કઈ દિશામાં હોય બેટા? વિરુદ્ધ દિશામાં. હવે આ નિયમમાં ભૂલ થવી જોઈએ નહીં. બીજું પણ કહેવાય કે એવરી એક્શન There is equal and opposite reaction. હવે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. આ સર આ નિયમમાં કંઈ આવતું નથી, પણ મારે તમને આ સમજાવવું પડે. જેટલો આઘાત લાગે એટલો પ્રત્યાઘાત લાગે, મેં તમને સમજાવેલું તો હતું. હવે આમાં કોઈ પણ હવે સિમ્પલ વસ્તુ છે, જો ધ્યાન આપજો, આને લોજિક જ છે આમાં, ખાલી પણ લોજિક સમજી લો કે આ મેં તમને વાત કરેલી, આ એક પદાર્થ છે, એક વ્યક્તિ છે, બરાબર. એ વ્યક્તિના હાથમાં એક મોટો 15 કિલોગ્રામનો એક મોટો દડો છે, મોટો પથ્થર છે ગોળો 15 કિલોગ્રામ. તો નિયમ પ્રમાણે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્ય. તો તમે આ દડા પર આગળ આઘાત નાખો, ધક્કો મારો, તો પાછળ તમને ખુદને આમ પ્રત્યાઘાત લાગવો જોઈએ. પણ આપણે વ્યવહારમાં એવું થતું નથી. જેટલો આગળ આઘાત હોય એટલો પાછળ પ્રત્યાઘાત હોવો જોઈએ, જેટલો આગળ આઘાત હોય એટલો પાછળ પ્રત્યાઘાત હોવો જોઈએ. આ દડો જેટલો આગળ જાય એટલો વ્યક્તિ પાછળ જવો જોઈએ. પણ વ્યવહારમાં ખરેખર એવું થતું નથી. કેમ? કારણ કે તમે અહીંયા નીચે ઊભા હોય તો આ રસ્તો હોય ને, રસ્તો, તો આ રસ્તાનું અહીંયા તમે ઊભા હોય ને તો આ તમારા પગ અને રસ્તા વચ્ચે ઘર્ષણ બળ લાગે. આ જે નિયમ છે ને એ ખાલી આ બે બળોની જ વાત કરવાની, એની આજુબાજુ બીજા કોઈ બળો હોવા જોઈએ નહીં. અહીંયા અહીંયા ઘર્ષણ બળ હાચો નહીં અહીંયા, એટલે આપણને વ્યવહારમાં જોવા મળતું નથી. હા, પણ તમારે આ જોવું હોય ખરેખર વ્યવહારમાં, તો એક કામ કરીએ, આ વ્યક્તિ છે અને એમને એમ આમાં શક્ય નથી આઘાત, તો સામે પ્રત્યાઘાત. હું દડો આમ પગનું આમ જોરથી નાખું તો દડો આગળ જાય, પણ હું પાછળ નથી જતો. જોરથી નાખું તો દડો આગળ જશે આ 15 કિલોગ્રામનો, પણ હું પાછળ નહીં જઈશ. પણ એના જગ્યાએ જો હું આમ કરું, એ જ આપણી આ જમીન, બરાબર. હવે હું શું કરું છું? કાચની જમીન લીધું છે, કાચ એટલે એકદમ લીસું. એના પર પાછું તેલ નાખું છું, તેલ એટલે એકદમ લીસું થઈ જાય. સેકન્ડ તેલનો ખર્ચો કરો છો, ખરેખર આ મંદીમાં કરવા જેવું નથી, પણ હવે કરી નાખીએ આપણે. અને હું પાછું એમાં સ્કેટિંગ પહેરીને ઊભો છું, બહુ છરાવાળા સ્કેટ બોર્ડ ઉપર ઊભો છું. રસ્તો કાચનો, એટલે ઘર્ષણ એકદમ ઓછું, લીસો કાચ, એના પર તેલ નાખ્યું, ઘર્ષણ ઝીરો કરવાનો પ્રયત્ન કર્યો છે મેં. અને પછી એના પર હું એક સ્કેટ બોર્ડ અથવા સ્કેટિંગ પહેરીને ઊભો છું. હવે આ દડાને હું આગળ નાખીશ, એટલે અહીંયા આઘાત નાખીશ, તો આમાં આ વ્યવહારમાં થતું નથી. વ્યવહારમાં નેચરલ આ શક્ય નથી, આઘાત પ્રત્યાઘાત નથી લાગતો. કેમ? કારણ કે અહીંયા ઘર્ષણ બળ હાજર હોય. પણ હવે હું શું કરું છું? અહીંયા ઘર્ષણ બળ ઝીરો કરી નાખ્યું. અહીંયા જો, અહીંયા ઘર્ષણ બળ શૂન્ય, ઘર્ષણ બળ કેવું કરી નાખ્યું? શૂન્ય. તો જેટલો આઘાત લાગે એટલો જ પાછળ પ્રત્યાઘાત લાગે.
એટલે જેટલો દડો આગળ જશે એટલા તમે ક્યાં આવશો પાછા, એટલે આ વ્યક્તિ ક્યાં આવે પાછો. એટલે એનો મતલબ એમ થયો, જ્યાં એક્શન હોય આઘાત, આ એક્શન તો આ રિએક્શન, એક્શનની સાથે રિએક્શન હોય જ. યાદ રાખવાનું આના પરથી એક પહેલો મુદ્દો છે કે એકલા અટુલા, એકલા અટુલા બળનું, એકલા અટુલા બળનું અસ્તિત્વ નથી. એકલા અટોલા બળનું અસ્તિત્વ નથી, યાદ રાખજો. એટલે કે બળ હંમેશા જોડીમાં જ હોય. આ બધા વિધાન છે જે તમારે સમજવા પડે, નહીં તો હમણાં કોરોના પ્રત્યે, કોરોના ના સમયમાં આ ટોપિક એ લોકોએ કાઢી નાખ્યા. ન ચલાવો તો ચાલ, પણ આપણે ચલાવીએ છીએ. એટલે એકલા અટુલા બળનું અસ્તિત્વ નથી. બળ હંમેશા કેવું હોય? જોડીમાં, યાદ રાખજો. એકને ક્રિયાબળ કહેવાય તો બીજાને પ્રતિક્રિયાબળ કહેવાય. જો આને હું ક્રિયાબળ કહું, આને હું ક્રિયાબળ કહું, તો આ મારું પ્રતિક્રિયાબળ થાય. હા, હોય જ આ. એટલે એક બળ જો ક્રિયાબળ, એક બળને ક્રિયાબળ કહેવું, બીજા બળને પ્રતિક્રિયાબળ કહેવાય. એક ક્રિયાબળ તો બીજું બળ હંમેશા જોડીમાં હોય. એકલા અટુલા બળનું અસ્તિત્વ નથી, એની વાત થઈ. એટલે આથી ત્રીજો નિયમમાં આ બધી વસ્તુ યાદ રાખવાની. પહેલા નિયમ, આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. આ એમ દર્શાવે કે એકલા અટુલા બળનું અસ્તિત્વ નથી, બળ હંમેશા શેમાં લાગે? જોડીમાં. એક બળને તમે ક્રિયાબળ કહો તો બીજા બળને કયું ક્રિયાબળ, કયું કહેવાશે? પ્રતિક્રિયાબળ. અને હા, આ બંને બળો એક સાથે જ લાગે, હા વાળા પરથી નહીં, ધ્યાન રાખજો. ખાસ સર એમાં ખબર ન પડી, સમજાવું. ચલો, બંને બળો એક સાથે જ આ બંને બળો એક સાથે લાગે, વાળા પરથી નહીં. દાખલા તરીકે સાહેબ, મારે થોડી ખબર ન પડી, જો સમજો. એક બળ લાગે ત્યાં બીજું બળ લાગી જ જાય બેટા, સાથે જ. હવે સિમ્પલ વસ્તુ છે, તમે આ સ્કેટિંગમાં છોકરો ઊભો છે, આમ આ દડો છે બરાબર, આ મોટો દડો એમ નાખી દે, દડો જાય ને પડે, પછી થોડીક વાર પછી એને આમ છે દડો જોરથી નાખી દીધો, એ ગયો પડ્યો, ત્યાં ક્રિયા પતી ગઈ, પછી આમ પ્રતિક્રિયા, પછી પાછળ ધક્કો લાગે? ના, આ જેવો આમ ધક્કો મારે ત્યાં પાછો આવે. રાઇફલમાં જુઓ, બંદૂકમાં ગોળી શું ઠાક કરતી, જેવી ગોળી આગળ જાય ત્યાં રાઇફલને પાછળ ધક્કો લાગે, બુલેટ આગળ જાય ત્યાં રાઇફલ પાછળ. એટલે ક્રિયાબળની સાથે જ પ્રતિક્રિયા બળ લાગે, અલગ અલગ ન લાગે. હોડી ચલાવતા હોય, હોડી હોડીમાં બેઠા હોય, પેલું એવું કહેવાય હલેસા, તો હલેસાથી જેવો પાણીમાં હલેસા, જેવો તમે પાણીને ક્યાં ધક્કો મારો, પાણીને આમ આમ મારો, પાછળ ધક્કો મારો, પાણીને પાછળ ધક્કો મારો, તો તમે ક્યાં જશો આગળ? કેવું થાય એવું કહેવાય? એવું ટ્રાય કર્યું, પેન્ડલથી આમ ધક્કા મારો, પાણીને પાછળ ધકેલું, તો હોડી ક્યાં જાય આગળ? એવું ખરા કે પહેલાં 10 મિનિટ બેસી રહેવાનું, પછી આમ આમ હલેસા, ત્યાં આમ 15-10 મિનિટ ક્રિયા કરી નાખવાની, પછી અદબ પડીને બેસી જવાનું, અને 10 મિનિટ સુધી આગળ હોડી ચાલ્યા જ કરે, એવું થાય? ના. જેવો પાણીને પાછળ ધક્કો માર્યો આમ કરી, ત્યાં તમે સીધા આગળ, જેવું ક્રિયા તરત પ્રતિક્રિયા, જેવી ક્રિયા તરત પ્રતિક્રિયા, બે એક સાથે જ થાય. એટલે આ મુદ્દો એક છે, બંને બળો એક સાથે લાગે. અને સમજવાનું છે ખાસ આ બધું, આ સમજૂતી છે, પૂછાશે નહીં, પણ નિયમ તમને ખબર હોવો જોઈએ. ન્યૂટનની ગતિના ત્રીજો નિયમ, આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. એકને આઘાત તો એકને ક્રિયાબળ કહેવું, તો બીજાને પ્રતિક્રિયાબળ કહેવાય, બંને એક સાથે જ લાગે, અને હંમેશા બળો જોડીમાં જ હોય. ખબર પડી આમાં? આ બધા મુદ્દા એના ખાલી ઉતારવાના છે મગજમાં, કોઈ પૂછવા નથી પરીક્ષામાં, કારણ કે ટોપિક એમાંથી કાઢી નાખ્યો છે, અગત્યનો છે એટલે હું ચલાવું છું બેટા. બરાબર, આપણે કઈ વાત કરીએ છીએ? ન્યૂટનની ગતિનો કયો નિયમ બેટા? ત્રીજો નિયમ, ભૂલ ન થાય એમાં. બરાબર,
પછી એક ઉદાહરણ ખાલી આવ્યું છે તમને સમજૂતી માટે. જો આ બે પદાર્થ છે, આ પહેલો પદાર્થ અને આ બીજો પદાર્થ, આ પહેલો પદાર્થ અને આ બીજો પદાર્થ, તો બંને એકબીજા પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે. તો આમ લખો, એક બળ આમ લાગશે, આને આકર્ષણ, તો આને કહેવાય F12 આ બળ. તો આ બાજુ એક બીજું બળ લાગે આમ, જેને આપણે કહેશું F21. F12 શું છે? F12 એ શું છે? પદાર્થ એક પર પદાર્થ બે વડે લાગતું બળ. એક પર બે વડે લાગતું બળ અને F21 લઈ લો, પદાર્થ બે પર પદાર્થ એક વડે લાગતું બળ. જેટલું બળ પહેલો પદાર્થ બીજા પદાર્થ પર લગાડે, એટલું જ બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ પર લગાડે. જેટલું બળ પહેલો પદાર્થ બીજા પદાર્થ પર લગાડે, એટલું જ બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ પર લગાડે. એટલે એનો મતલબ શું થયો કે આ F12 ઇઝ ઇક્વલ ટુ F21, બંનેના મૂલ્ય એક સરખા છે. હા, પણ જો તમે સદિશ સ્વરૂપે લખો, વેક્ટર F12 લખો, તો ઇઝ ઇક્વલ ટુ વેક્ટર F21 ન લખી શકો તમે. તમે ઇઝ ઇક્વલ ટુ અહીંયા ન વાપરી શકો. તમારે શું લખવું પડે અહીંયા? તો સર કેમ ન લખાય? કારણ કે બંનેના મૂલ્યો સરખા છે, બેની દિશા સરખી નથી બેટા. તો તમે આ શબ્દ અહીંયા ન વાપરી શકો. તમારે એની જગ્યાએ શું લખવું પડે? અહીંયા વેક્ટર F12 ઇઝ ઇક્વલ ટુ વેક્ટર F21 પણ આગળ આવે.